કમ્પેરિઝનની આપણે વાત કરીએ તો આપણા પાસે ત્રણ ઓપ્શન છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. હવે પોઝિટિવ ડિગ્રી ક્યારે વપરાય, કમ્પેરેટિવ ડિગ્રી ક્યારે વપરાય અને સુપરલેટિવ ડિગ્રી ક્યારે વપરાય એને સંપૂર્ણપણે પેલા ગુજરાતીમાં શીખી લઈ પછી આપણે આગળની સ્લાઇડમાં જઈશું. પોઝિટિવ ડિગ્રી એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ, પશુ, પ્રાણી કે કોઈ પણ વસ્તુનું બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે. જ્યારે કોઈ એક વ્યક્તિ, સપોઝ એક્ઝામ્પલ લઈએ કે સીતા ગીતા જેવી ગોરી છે, તો અહીંયા સીતાનું કમ્પેરિઝન ગીતા જોડે કરવામાં આવ્યું છે. તો જ્યારે કોઈ એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે કોઈ થિંગ છે એની સરખામણી કોઈ બીજી વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી જોડે કરવામાં આવે છે તો એને આપણે પોઝિટિવ ડિગ્રી તરીકે દર્શાવીએ છીએ. સેકન્ડ છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીના અંદર આપણે એક વ્યક્તિનું બીજા વ્યક્તિ સાથે કમ્પેરિઝન કરીએ છીએ, અથવા તો કોઈ નદીનું બીજી નદી સાથે, અથવા કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, કશું પણ હોઈ શકે, એકનું કમ્પેરિઝન, એકની સરખામણી બીજા સાથે કરીએ છીએ અને પરિણામ સ્વરૂપ કોઈ એક બીજા કરતાં ચડિયાતું છે. ફોર એક્ઝામ્પલ આપણે ગંગા નદીની વાત કરીએ તો ગંગા એ યમુના કરતાં લાંબી નદી છે, તો અહીંયા લાંબાના સંદર્ભમાં ગંગા એ યમુના કરતાં કેવી છે, લાંબી છે, તો ગંગા યમુના કરતાં ચડિયાતી થઈ. તો કોઈ એક ચડિયાતું છે બીજા કરતાં એવું દર્શાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રી વાપરીએ છીએ. અને છેલ્લું જે છે સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રીની આપણે વાત કરીએ તો સુપરલેટિવ ડિગ્રી એટલે સૌથી વધુ ચડિયાતું, એના જેવું બીજું કોઈ ચડિયાતું નથી. એટલે તો આપણે કહી શકાય કે જે વસ્તુ કે જે એબિલિટી એના અંદર છે એટલી એબિલિટી બીજા અંદર ના હોય એવું દર્શાવવા માટે, એટલે કે સૌથી વધુ ચડિયાતું, ઓકે, સૌથી વધુ સારું અથવા સૌથી વધુ ખરાબ કે કોઈ પણ એક્ઝેક્ટિવ આપણે વિશેષણ કંઈ પણ વાપરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ ગંગા નદી છે એ ભારતની સૌથી મોટી નદી છે, તો એના જેટલી મોટી નદી બીજી કોઈ છે નહીં. તો આ સૌથી વધુ ચડિયાતાપણું દર્શાવવા માટે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. યસ, અહીંયા થોડોક મેં લિસ્ટ ઓફ એક્ઝેક્ટિવ આપ્યા છે ડિગ્રી કમ્પેરિઝન માટે, કે સુપરલેટિવ ડિગ્રીમાં એક્ઝેક્ટિવનો ઉપયોગ કેવી રીતે કરાય, કમ્પેરેટિવ ડિગ્રીના અંદર એક્ઝેક્ટિવ કેવી રીતે વપરાય અને સુપરલેટિવ ડિગ્રીના અંદર એક્ઝેક્ટિવ કેવી રીતે વપરાય. તો ફોર એક્ઝામ્પલ પોઝિટિવ ડિગ્રીની અંદર વાત કરીએ ગુડ હોય તો કમ્પેરેટિવ ડિગ્રીનું કન્વર્સેશન થઈ જશે એનું બેટર, અને સુપરલેટિવમાં એનું બેસ્ટ. એ રીતે બેડ હોય તો વર્સ ને વર્સ્ટ, લોંગ હોય તો લોંગર અને લોંગેસ્ટ, ગ્રેટ હોય તો ગ્રેટર અને ગ્રેટેસ્ટ, બ્યુટિફુલ હોય તો કમ્પેરેટિવ ડિગ્રીના અંદર મોર બ્યુટિફુલ અને સુપરલેટિવ ડિગ્રીના અંદર મોસ્ટ બ્યુટિફુલ, સ્માર્ટ હોય તો કમ્પેરેટિવ ડિગ્રીના અંદર સ્માર્ટર અને પોઝિટિવ ડિગ્રીના અંદર સોરી સુપરલેટિવ ડિગ્રીના અંદર સ્માર્ટેસ્ટ, ઇન્ટેલિજન્ટ, મોર ઇન્ટેલિજન્ટ, મોસ્ટ ઇન્ટેલિજન્ટ, ક્લેવર, ક્લેવરર એન્ડ ક્લેવરેસ્ટ. આવી બહુ બધી લિસ્ટ તમે જાતે ભરી શકો છો, એક કોઈ પણ બુક્સ રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકો છો. મારા અંદાજ મુજબ અતુલની જે રેડી રેકનર છે એના અંદર સારું એવું આપેલું છે અતુલ પ્રકાશનની. સો અથવા બીજી કોઈ પણ બુક યુઝ કરી શકો છો જેના અંદર તમને વિશેષણ આપેલા હોય, અને વિશેષણ એ તમે જાતે એક નોટ્સ બનાવી દો અને નોટ્સનો ઉપયોગ કરીને તમે વધારે ને વધારે પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ પ્લીઝ. યસ, પોઝિટિવ ડિગ્રી. જ્યારે કોઈ એકની સરખામણી બીજા જોડે કરવાની હોય એની ફોર્મ્યુલા અહીંયા મેં લખી છે, સબ્જેક્ટ ટુ બી એક્ઝેક્ટિવ એઝ અધર વર્ડ. એટલે કે અહીંયા સબ્જેક્ટ એટલે કરતા, ટુ બી એટલે ઇઝ, એમ, આર, વોઝ, વેર, સેલ, વિલ, કંઈ પણ હોઈ શકે. એક્ઝેક્ટિવના અંદર આપણે જે આગળની જે લિસ્ટ જોઈ, ગુડ, બેડ, બ્યુટિફુલ વગેરે વગેરે, એઝ, ઓકે, સોરી અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, અહીંયા એઝ અહીંયા લખવાનું રહી ગયું છે, પ્રોબ્લેમ થાય છે મારાથી. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે આપણું છે ને, થોડી વાર પોઝ કરો, ઓકે, નાવ કરેક્ટ થઈ ગયું છે. સબ્જેક્ટ પછી ટુ બી, વર્તમાનકાળ હોય તો ટુ બીનું રૂપ થશે ઇઝ એમ આર, ભૂતકાળ હોય તો વોઝ વેર અને ભવિષ્યકાળ હોય તો શેલ બી. સો સબ્જેક્ટ ટુ બી એઝ એક્ઝેક્ટિવ એઝ અધર વર્ડ. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે મેં, એ રોહન ઇઝ એઝ ગુડ એઝ રાહુલ, કે રોહન રાહુલ જેટલો સારો છે. એટલે ગુલાબજાંબુ
એઝ સ્વીટ એઝ જલેબી, ગુલાબ જાંબુ છે એ જલેબી જેવો મીઠું છે. એન્ડ રામુ વોઝ એઝ સ્ટ્રોંગ એઝ શામુ, રામુ શામુ જેવો શક્તિશાળી છે. નેક્સ્ટ પ્લીઝ. કમ્પેરેટિવ ડિગ્રી, જ્યારે કોઈ એક બીજાથી ચડિયાતો છે તેવું દર્શાવવા માટે. ફોર એક્ઝામ્પલ, અહીંયા સબ્જેક્ટ છે, એક્ઝેક્ટિવ છે, ધેન છે અને અધરવર્ડ છે. અને એક્ઝેક્ટિવનું સેકન્ડ એટલે કે આપણે જે સેકન્ડ કોલમ જોઈ હતી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, તો વચ્ચેની જે કોલમ હતી બરાબર છે એની વાત થાય છે. તો રામુ ઇઝ સ્ટ્રોંગર ધેન શામુ, એટલે કે સ્ટ્રોંગની જ્યારે વાત કરીએ, શક્તિશાળીની વાત કરીએ, તો ત્યારે શામુ કરતાં રામુ વધારે ચડિયાતો છે. એ રીતે મોહિત ઇઝ ઓલ્ડર ધેન રોહિત, અહીંયા ઓલ્ડર એટલે જૂનો એવું નહીં થાય, ઓલ્ડર એટલે મોટો એવું થશે. તો અહીંયા મોહિત ઉંમરમાં રોહિત કરતાં ચડિયાતો છે એવું દર્શાવવામાં આવે છે. એ રીતે ગંગા ઇઝ લોંગર ધેન યમુના, તમે જોઈ શકો છો ગંગા ઇઝ લોંગર ધેન યમુના, યમુના કરતાં ગંગા નદી છે વધુ લાંબી છે એવું દર્શાવવા માટે. નેક્સ્ટ સુપરલેટિવ ડિગ્રી, સૌથી વધુ ચડિયાતો દર્શાવવા માટે. કોઈ વસ્તુ એવી એટલી ચડિયાતી છે કે એના જેટલી ચડિયાતી બીજું કોઈ છે જ નહીં, અથવા તો એની ક્વોલિટી એવી એટલી સારી છે કે બીજા કોઈની ક્વોલિટી એને મેચ થતી નથી. તો અહીંયા સબ્જેક્ટ છે, એની ફોર્મ્યુલાની વાત કરીએ તો અહીંયા સબ્જેક્ટ છે, એક્ઝેક્ટિવનું થર્ડ લખ્યું છે, થર્ડ એટલે કે સુપરલેટિવ ડિગ્રી, અને અધરવર્ડ અહીંયા લખી શકીએ છે ધ ગંગા ઇઝ લોંગેસ્ટ રિવર, એટલે કે ગંગા સૌથી મોટી નદી છે. અહીંયા જોઈએ રાની ઇઝ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ ઇન માય ક્લાસ, રાની મારા ક્લાસની સૌથી વધુ સુંદર સ્ત્રી કે છોકરી, સોરી છોકરી છે. ઋતિક રોશન ઇઝ ધ મોસ્ટ હેન્ડસમ એક્ટર ઓફ બોલિવૂડ, ઋતિક રોશન જે છે એરિયાએ બોલિવૂડના સૌથી હેન્ડસમ એક્ટર છે. થેન્ક યુ, પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.